ગુજરાતના લાલપુરના નાની રાફુદરમાં હત્યા કરનાર આરોપી આસામથી ઝડપાયો છે. જામનગરની એલસીબી પોલીસે ભાવેશ નામના શખ્સની આસામથી ધરપકડ કરી છે. અર્ચના નામની યુવતીની તીક્ષ્ણ હથિયાર અને પથ્થર મારીને હત્યા કરી હતી. ગત 14 એપ્રિલથી આરોપી પ્રેમિકાની હત્યા કરીને ફરાર થયો હતો. લગ્ન કરવા બાબતે પ્રેમિકા સાથે બોલાચાલી થતા હત્યા કરી હતી. 5 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન હસ્તકનું જે નાની રાફુદળ ગામ આવેલું છે ત્યાં જયંતિભાઈ પુરુષોત્તમભાઈ સોનગરાની વાડીએ એક હત્યાનો બનાવ બન્યો અને જેનું લાલપુર પોલીસ સ્ટેશન પર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરીનો એ દિવસે જન્મદિવસ હતો અને જે આરોપી છે ભાવેશ રણછોડભાઈ સોનગરા એને જે ફરિયાદી છે એની દીકરી સાથે પ્રેમ સંબંધ હતા અને એ દિવસે જન્મદિવસના બહાને ત્યાં જામનગર ખાતેથી ઇકો ગાડી ભાડે કરી અને બેસાડી અને નાની રાખુદ અને વાડીએ જે મરણ જનાર છે એને લઈ ગયેલ ત્યાં જઈ અને પ્રેમ બંનેને જે પ્રેમ સંબંધ હતો એ અનુસંધાને લગ્ન કરવા બાબતેની ચર્ચા થયેલી અને એ અનુસંધાને બોલાચાલી હતા. આરોપીએ ઉશ્કેરાઈ બોથડ પદાર્થ અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી જે ફરિયાદીના દીકરી છે એની ક્રૂર રીતે હત્યા કરી દીધેલી. આ બનાવ બાદ આરોપી નાસ્તો કરતો હતો અને તેને ઝડપી લેવા માટે અમારી જે જામનગર જિલ્લા એલસીબીની ટીમ છે એ સતત પ્રયત્નશીલ હતી અને હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સેલની મદદથી જે આરોપી છે આ ગુનાનો ભાવેશ સોનગરા એને એલસીબીની ટીમે આસામ ગૌહાટી ખાતેથી ઝડપી લીધેલ છે અને હાલ આરોપીની